આણંદમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી રહી છે અને ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે આચાર્ય અને શિક્ષિકાના આડા સંબંધો પર, જેને લઈને આ સ્કૂલ પણ ચર્ચામાં આવી છે. શું છે આખો મુદ્દો, જુઓ સહયોગી હેતાલી શાહનો આ ખાસ અહેવાલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી શિક્ષણ જગતને શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો. આચાર્ય શિક્ષક અને શાળાના શિક્ષિકા વચ્ચેની પ્રેમ લીલાનો આક્ષેપ કરી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. શિક્ષિકાના પતિએ પણ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો છે. કંટાળેલા ગ્રામજનો અને શિક્ષિકાના પતિ દ્વારા શાળાએ પહોંચી હોબાળો કરી આચાર્યને શાળામાંથી કાઢી મૂકવાની માંગ કરાઈ છે. અત્યારે શાળા પર તાળાબંધી કરીને આણંદ શિક્ષણ કચેરીએ લેખિતમાં અરજી કરવામાં આવી છે, જેને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. મારી વાઈફ અહીંયા છેલ્લા 6 વર્ષથી આવીને 6 વર્ષ પૂરા થયા છે આ સ્કૂલમાં, અને મને થોડુંક એવું ડાઉટ શંકા હતી જ પહેલાંથી કે કંઈક આ સાહેબ એમને ફોન કરે છે, પણ હું એનું કંઈક ડિટેલ નહોતો કાઢી શકતો, બરાબર છે. પણ એવું સંજોગ બન્યા કે મને એમના 30 દિવસના કોલ રેકોર્ડ મળ્યા, કે 30 દિવસમાં મેં જોયું કે 130 કોલના આસપાસ એમને કરેલા છે, અને આડા એવડા ટાઈમે કરે છે, 8 વાગે, 9 વાગે, 7 વાગે, 6 વાગે, 10 વાગે પણ એવા. તો મેં એમાં થોડુંક જાણકારી મેળવવાની કોશિશ કરી. અમારા એના કારણે ઘરમાં ઝઘડો પણ થયો, બરોબર છે. અમે સાહેબને પણ બોલાય, એમને માફી માંગી, બધું થયું, બરોબર છે. છતાં એ નોકરી માટે શું દબાણ આવે છે, શું ખબર કે કેવી રીતે ફસાવા માંગે છે. તો એ બેન આજે 7 તારીખ ડિસેમ્બરથી ઘર છોડીને જતા રહ્યા છે, 7 વર્ષના બાબાને મૂકીને, અને હજી સુધી એ આવ્યા નથી ઘરે, બરોબર છે. અને અમે એમને પ્રયત્ન ચાલુ જ છે અમારા, અને હજી પણ હું એવું જ ઈચ્છું છું કે બેન મારી વાઈફ છે એ ઘરમાં આવી જાય, અને આવા આચાર્યને છોડીને, આવા આચાર્યને તાત્કાલિક જે કંઈ પ્રશાસને નિર્ણય લેવો હોય, પણ આવા આચાર્યને અહીંયા રખાય એવું હું ઈચ્છતો બિલકુલ નથી. કેમ કે આના પર છોકરાઓ પર બુરો અસર પડે છે, અને અહીંયા મારી બહેનો બને છે તો બહેનોનો પણ ખરાબ અસર પડે છે. તો આ મેં જે પણ છે મેં રજૂઆત હમણાં સાહેબને અંદર કરી છે, ગોહિલ સાહેબ અંદર આવ્યા છે, એમને કરી છે, અને આનો ઉકેલ જેટલો જલ્દી આવે એમ હું ઈચ્છું છું. હું સિલી ગામનો નાગરિક છું, મારી એક છોડી 12મા ધોરણમાં ભણે છે, અને અમારે SVS વિદ્યાલયમાં પ્રેમ લીલાનું પ્રકરણ પકડાયું છે. અમારી છોકરીઓ જોવે છે બેનને અને સાહેબોને રોજ મસ્તી નડલ કરતા, તેમ છતાં અમે કંઈ બોલ્યા નહીં. પણ આ તો ધીરે 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 આગળ વધતું ગયું, અને આખા ગામમાં આ વાત ફેલાઈ, એટલે અમે એવું જાણ્યું કે આ શિક્ષકો જો આવું કરતા હોય તો અમારી મોટી મોટી છોકરીઓ સ્કૂલમાં આવે છે તો કાલે અમને પર અસર થાય. અને એટલે અમારે બધા ગામ લોકોએ અમે એવો નિયમ કર્યો કે આ શિક્ષક જો આવો હોય તો આ શિક્ષકને અહીંથી સસ્પેન્ડ કરવો જોઈએ. અમારી નમ્ર વિનંતી છે કે આ સાહેબને અહીંથી સસ્પેન્ડ કરો અને કોઈ બીજો આચાર્ય નિમિત્ત કરો. આ અંગે ગામમાં ઘણી ચર્ચાઓ અને ઘણી વાતો પણ આવે, એટલે અમારા મોટા તરીકે અમે ગામમાં આચાર્યને ઠપકો કરવા જોઈએ છીએ, પણ કોઈ વગેરે અમારી કોઈ સાંભળતું જ નથી. અને એમની હવામાન રજૂઆતો અને ગામની પ્રેમ લીલાઓ અંગે ચર્ચાઓ આખા ગામમાં થઈ રહી છે. અમને બસ બીજું આચાર્ય બદલે બીજું કઈ બધું માની નથી. અમારે ગામના ભવિષ્ય માટે ગામના કોઈ પણ નાતને થવું હોય, ભગવાન પ્રમાણે ચાવડા હરિજન કોઈ પણ હોય, ગામના હિત માટે આચાર્ય બદલવા માગણી છે અમારી. આ મુદ્દા પર ગુજરાત તકની ટીમે પણ આચાર્યનો સંપર્ક સાધ્યો. આચાર્ય એક શખ્સનું કાવતરું હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે એક શખ્સ દ્વારા મને ધમકાવવામાં આવી રહ્યું છે. આની સાથે જ આ શખ્સ આજે સવારે સ્કૂલ શરૂ થવાના સમયે સ્કૂલમાં આવી પહોંચ્યા અને સ્કૂલમાં તાળાબંધી કરી બાળકોનું શિક્ષણ બગાડવાનો પ્રયત્ન કર્યો. આણંદથી હેતાલી શાહનો અહેવાલ, ગુજરાત તક. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક.
આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.